વલસાડ ખાતે સેવાભાવી સંસ્થા અને હર હંમેશ ગરીબોની સેવા માટે આગળ આવતી ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા 15મી ઓગસ્ટ અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 જ્યોતિર્લિંગના થીમ પર મોંઘાભાઈ હોલ ખાતે 12 જ્યોતિર્લિંગના દર્શન હેતુ શિવલિંગોના કટઆઉટ તૈયાર કરી બ્લડ ડોનેટ કરવા આવનાર માટે ઉત્સાહ વધે તે માટે થીમ તૈયાર કરવામાં આવી હતી. ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિને ચિતાર્થ કરતા ઉમિયા ગ્રુપના યુવાનો દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. બધાને સ્વતંત્રતા પર્વની શુભકામના. અમે 15મી ઓગસ્ટે કંઈક નવું કરવાનું ઈચ્છતા હતા. શું વિચારીએ કે કંઈક નવું એવું કરીએ કે જે દેશ માટે ઉપયોગી થઈ શકે. તે પછી અમે વિચાર્યું કે મહારત્ન શિબિરનું આયોજન કરીએ, જે શહીદોને સાચા અર્થમાં અમે શ્રદ્ધાંજલિ આપી શકીએ. એના માટે વલસાડના સેવાભાવી બધી જનતા જે છે એમને બહુ જ સહકાર આપ્યો. છેલ્લા 6 વર્ષથી સતત અમે 15મી ઓગસ્ટે એક સ્થળે એક જ દિવસમાં 600થી વધુ રક્ત એકત્ર કરી ચૂક્યા છે. આ વર્ષે બી એવું લાગે છે કે 600થી વધુ બ્લડ થઈ જશે, કેમકે બધા રક્તદાતાઓનો બહુ જ સારો સહકાર મળે છે. દર વર્ષે અમે એક થીમ અલગ લાવવા માંગીએ છીએ કે લોકોને અહીંયા રક્તદાન માટે કેમ્પ, બ્લડ કેમ્પ નહીં પણ એક રક્તદાન ઉત્સવ ઉજવી શકીએ. છેલ્લા વર્ષે જન્માષ્ટમી હતી, એની સાથે કૃષ્ણ ભગવાનની થીમ હતી. આ વર્ષે આપણે શ્રાવણ મહિનો છે, 15મી ઓગસ્ટે, એટલે શ્રાવણ મહિનાની થીમના અનુરૂપે અહીંયા કૈલાસધામ ઊભું કરવામાં આવ્યું છે. શિવલિંગની સાથે લોકો ફોટો પડાવી શકે, શિવજી સાથે ફોટો પડાવી શકે છે. અહીંયા 12 જ્યોતિર્લિંગના આપણા કટઆઉટ મૂકવામાં આવ્યા છે. સેલ્ફી ઝોનની અંદર શિવજીની થીમ છે, બધી ફુગાથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તદઉપરાંત બ્લડ ડોનર્સને મોટિવેશન મળે એના માટે પર્યાવરણના દૃષ્ટિકોણથી બધાને છોડ આપવામાં આવે છે, ચકલી ઘર આપવામાં આવે છે. કહેવાનો અર્થ છે કે એક જ સાથે ઘણા બધા કોન્સેપ્ટ સેવાભાવે પ્રોજેક્ટ લઈને સાથે ચાલે. ઉમિયા સોશિયલ ટ્રસ્ટની કોશિશ છે અને બધા વલસાડની જનતાને એક અનુરોધ છે કે વધુમાં વધુ આ સેવાયજ્ઞમાં સહયોગ આપવા વિનંતી. વલસાડમાં જે આપણે જાણીએ છીએ કે બ્લડ બેંકમાં બહુ જ અછત રહીએ છે, 60થી 70 બોટલ રોજ જોઈએ છે. એના માટે આપણે બધા મળીને એક પ્રયાસ, સહિયારો પ્રયાસ કરીએ કે આ અછતને થોડી ઓછી કરી શકીએ.